નમસ્કાર મિત્રો સંસ્કૃતના વિદ્યાર્થીઓ માટે જે ભાષા છે ભાષાની સાથે પદ્ધતિના પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે તો એવા પ્રશ્નો છે તમારી સમક્ષ મૂકી રહીશું ઉપચારાત્મક કાર્યમાં વિદ્યાર્થીઓની ભૂલોનો ચાર કરવામાં આવે છે આ વિધાન સાચું છે ખોટું છે અંશતઃ સાચું છે અંશતઃ ખોટું છે તમારો અહીંયા સાચો જવાબ આવશે સાચું છે આ વિધાન ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ આપણે તો શિક્ષક સ્વર સંધિનો એક નિયમ સમજાવે છે અને વિદ્યાર્થીઓને ઉદાહરણ આપવા જણાવે છે પાછા શિક્ષણના કયા સિદ્ધાંત આમાં સમાવિષ્ટ છે પૂર્ણથી અંશ તરફ જ્ઞાતથી અજ્ઞાત તરફ વિશેષથી સામાન્ય તરફ કે સ્થૂળથી સૂક્ષ્મ તરફ તો અહીં તમારો જવાબ આવશે વિશેષથી સામાન્ય તરફ નિદાનાત્મક કસોટીમાં ખાલી જગ્યાનું નિદાન કરવામાં આવે છે વિદ્યાર્થીઓ આપેલા ખોટા ઉત્તરોનું વિદ્યાર્થીએ કરેલી ભૂલોનું વિદ્યાર્થીઓ આપેલા ખરા ઉત્તરોનું કે વિદ્યાર્થીની સિદ્ધિઓનું તો કે વિદ્યાર્થીઓની કરેલી ભૂલનું મૂલ્યાંકન ત્રિકોણના પ્રણેતા કોણ હતા બેન્જામિન બ્લુમ જોન ડ્યુ ચાર્લ્સ પિયર્સ કે પછી કિલ પેટ્રિક તમારો જવાબ આવશે બેન્જામિન બ્લુ લક્ષી અથવા વસ્તુલક્ષી કોને કહેવામાં આવે છે શિક્ષકો કે શીખવના સિવાય કોઈ વ્યક્તિ પ્રશ્નોની ચર્ચા કરે છે તેવા પ્રશ્નો જેમાં કોઈ વસ્તુને લગતા પ્રશ્ન હોય છે તેવા પ્રશ્નો જે પ્રશ્નોના નિશ્ચિત ઉત્તરો હોય છે અને ગમે તે પરીક્ષકોનું તેનું ગુણાંકન કરી શકે છે તેવા કે ત્રણેયમાંથી એક પણ નહીં તો અહીંયા જવાબ આવશે જે પ્રશ્નોના નિશ્ચિત ઉત્તરો છે અને ગમે તે પરીક્ષકો છે એનું ગુણાંકન કરે તો કોઈ પણ પ્રકારનો ફેર પડતો ત્યાર પછીનો પ્રશ્ન છે સંસ્કૃત નાટક માટે કયો શબ્દ પ્રયોજાય છે સૂત્ર શતક રૂપક કે શ્રોત તો તમારે અહીંયા યાદ રાખવાનું છે કે સંસ્કૃત નાટકો માટે મિત્રો રૂપક શબ્દ છે એ પ્રયોજાય છે કુલ અઢાર અને દસ એવા બે અલગ અલગ ઉપરૂપકના ભાગો પડે છે પણ યાદ રાખજો સંસ્કૃતનો કયો ગ્રંથ ગણિત માટે ઉચ્ચ કોટી નો મનાય છે ગણિત સાર સંગ્રહ સિદ્ધાંત કોમુદી આર્યભટ્ટીયમ કે લીલાવંતી તમારો જવાબ આવશે આર્યભટ્ટિયમ અહીંયા શબ્દ છે એની અંદર સુધારો કરજો ભટ્ટિયમ શબ્દ છે એ વંચાશે બરોબર છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો તો વંદે માતરમ રાષ્ટ્રગીતમાં કુલ કેટલા શબ્દ સંસ્કૃતમાં છે દસ ટકા પિસ્તાલીસ ટકા કે સો ટકા તો વંદે માતરમ પ્રયોજાયેલા છે ત્યાર પછી આપણે વાત કરીએ તો ચરક સંહિતામાં કઈ ટિકિ કઈ ચિકિત્સાનો ચિકિત્સા નહીં પરંતુ ચિકિત્સાનો આધારભૂત ગ્રંથ છે અહીંયા ચિકિત્સા છે એનું ઉચ્ચારણ કરજો જી બરોબર છે ચિકિત્સા તમારે યાદ રાખો પછી ચરક સંહિતાની અંદર કાય ચિકિત્સા ને લગતી વાત કરવામાં આવેલી છે પાણીને મળેલા મહેશ્વર સૂત્રોની સંખ્યા કેટલી છે તો આપણે યાદ રાખશું ચૌદ ની સંખ્યા છે ભાષા વિજ્ઞાનની વિન્ટર નિત્ય છે કોને ભાષ્યકાર ના રાજકુમારો કહ્યા છે પાણીની પતંજલિને જયદેવને કે ભરત મુનિ તમારો જવાબ આવશે અહિયાં પતંજલિને ને ગીત ગોવિંદ રચના કોણે કરેલી છે જયદેવ નામના જે લેખક છે એમના દ્વારા ગીત ગોવિંદ છે એની રચના કરવામાં આવી છે અગાઉ પણ પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે કઈ સંસ્થા નવરાત્રી દરમિયાન સંસ્કૃતમાં ગરબા ગવાય તેવું કાર્ય હાથ ધરે છે તો અહીંયા તમારો જવાબ આવશે વિશ્વ સંસ્કૃતમ પ્રતિષ્ઠાનમ અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ ને આવે કેન્દ્રીય સંસ્કૃત મંડળ ની આવે આમાંથી એક પણ નહીં આવે ઋગ્વેદ મંત્રની સંખ્યા કેટલી છે પાંચ હજાર પચાસ એકસો દસ દસ હજાર પાંચસો ને કે સાતસો ને પચાસ શું આવશે આપણો પ્રતિ ઉત્તર અહિયાં દસ હજાર પાંચસો ને આપણો રાષ્ટ્રીય મુદ્રા લેખ કયો છે સત્યમે વજયતે પાવકા ન સરસ્વતી જ્ઞાનમ હિ અમૃતમ અહિંસા પરમો ધર્મ સત્યમેવ જઈ તે આવશે શક્યમાં એવો જ રીતે કય ઉપનિષદમાંથી લેવાયેલું છે એવું પૂછવામાં આવે તો નીચે ડિસિપ્શનની અંદર જરૂરથી આ સોરી કમેન્ટ બોક્સની અંદર આપણે કમેન્ટ કરવી લાસ્ટમાં આપણે આનો પ્રત્યુત્તર મળી જશે પ્રાચીન સંસ્કૃતમાં શિક્ષણનો મુખ્ય હેતુ કયો હતો લેખન વાંચન મનન કંઠસ્થીકરણ તો તમારો અહીંયા જવાબ આવશે કંઠસ્થીકરણ કેટલા સૂત્રો યાદ રાખવાથી સંસ્કૃત વ્યાકરણ કંઠસ્થ થઈ જાય છે શું કહેવાતો સુપાઠી એક પાઠી સત કે પંચપાઠી તો અહીં તમારો જવાબ આવશે સુપાઠી કઈ પરંપરાને લીધે આપણે વૈદિક સાહિત્ય અને પ્રાચીન સાહિત્ય પ્રાપ્ત થયું છે ગોક ગોખણ પાઠા પરંપરા વાંચન પરંપરા કંઠસ્થીકરણ કે આમાંથી એક પણ નહીં તો તમારો જવાબ આવશે કંઠસ્થીકરણ પંદરમો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં કયા ધોરણથી સંસ્કૃત શીખવવામાં આવે છે ત્રીજા છઠ્ઠા આઠમા દસમાં તો તમારો અહીંયા જવાબ આવશે છઠ્ઠું શિક્ષણનું કાર્ય વર્તનમાં આપેક્ષિત પરિવર્તન લાવવાનું છે આવું કોણે કહ્યું છે ડોક્ટર ડી કે પોશી ડોક્ટર બેન્જામિન બ્લ્યુ ડોક્ટર અબ્દુલ કલામ આમાંથી એક પણ નહીં તો તમારો જવાબ આવશે ડોક્ટર બેન્જામિન બ્લુ

તો મૂલ્યાંકન પ્રક્રિયા આવશે સંસ્કૃત ભાષા સેના પર આધારિત છે ભાષાંતર લેખન વ્યાકરણ કે વાંચન તો વ્યાકરણ આવશે ડોક્ટર બ્લ્યુમ જ્ઞાનાત્મક હેતુઓ કેટલા છે નવ પાંચ છ કે બે તો અહીંયા તમારે યાદ રાખવું પડશે છ હેતુઓ છે જ્ઞાનાત્મકના ડોક્ટર બ્લ્યુમના મતે તો મિત્રો આ હતા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે તમને પદ્ધતિની અંદર છે ઉપયોગી થાય એવા છે આપના પ્રશ્નો કેટલા સાચા આપણે કમેન્ટ બોક્સની અંદર જણાવજો સંસ્કૃતની જ ભાષા પદ્ધતિનો એક અલગ વિડીયો મૂકેલો છે આપણે એ જો ન જોયેલો હોય તો એ જોવા માટે આ વિડીયો સેશનમાં જઈને ટાટ વિડીયો છે એવું સર્ચ કરી શકો છો અથવા તો તમે જે પ્લે લિસ્ટ છે એની અંદરથી પણ જોઈ શકશો ને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મૂકી દેવામાં આવશે થેન્ક યુ સો મચ વેલકમ